નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, હાલ ગુજરાત રાજ્યની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરના ભાગરૂપે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે મિત્રો, આગામી 3 દિવસ સુધી રાજ્યની અંદર રહેશે વરસાદી માહોલ. તો હાલ મિત્રો, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી અનુસાર ગુજરાત રાજ્યની અંદર જે લો પ્રેશર સિસ્ટમની અસર હતી એના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ફરી વખત મિત્રો વરસાદનો નવો રાઉન્ડ અને આ રાઉન્ડ વીજળીના કડાકા ભડાકા સાથે અને ધોધમાર વરસાદ આપી રહ્યો છે. આ ઉપરાંત મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહીની આપણે જો અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, દ્વારકા, કચ્છ, દીવ, અમદાવાદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, મોરબી, ભાવનગર વગેરે વિસ્તારોની અંદર મિત્રો વરસાદની આગાહી રહેલી છે. તો બીજી બાજુ આપણે મિત્રો વાત કરીએ તો આજે બંગાળ અને ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે એના ભાગરૂપે આગામી 24 કલાકના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે. અને આ સાથે મિત્રો, આ જે લો પ્રેશર સિસ્ટમ જે છે એ ડિપ્રેશન તેમજ ડિપ્રેશનમાં ફેરવાઈને તે વાવાઝોડું એટલે કે ચક્રવાતની અંદર તબદીલ થશે કે નહીં તેના વિશે મિત્રો જેમ સમગ્ર નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે મિત્રો, રાજ્યની અંદર આગામી 2-3 દિવસ સુધી ભારે વરસાદ જોવા મળી શકે છે.